नमस्कार दर्शक मित्रों, इंडिया न्यूज गुजरात नी मेडिकली स्पीकिंग मां आपनु स्वागत छे। दर्शक मित्रों, कोरोना नो काळ छेल्ला दोढ वर्ष थी चाली रह्यो छे, सतत चाली रह्यो छे। अने जे प्रकारे कोरोना ना केसीस पहली अने बीजी वेव मां आव्या हता, अने पहली वेव करता बीजी वेव जे हती ए खूब ज घातक अने विनाशक साबित थई लोको माटे समग्र देश मां अने खास करीने गुजरात मां जे प्रकारे तकलीफो उभी थई, हेल्थ इन्फ्रास्ट्रक्चर तूटी गयु, अने जे प्रकारनी समस्या उभी थई, ऑक्सिजन बेडनी समस्या होय के पछी सादा बेडनी समस्या होय, वेंटिलेटरनी समस्या होय, एम्ब्युलन्सनी समस्या होय, हॉस्पिटलमां जग्या न मळे, आटलू ओछू होय एम जे લોકોને ઓક્સિજનની કમી હતી ને કોરોનાના ઇન્ફેક્શનને કારણે મોત થયા, એ લોકોને અંતિમ સંસ્કાર માટે સ્મશાન ગૃહમાં પણ લાંબી લાંબી લાઈનો જોવા મળી, અને જે પ્રકારે રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ પણ આમાં શું કરવું શું ન કરવું અને રાજ્ય સરકાર પણ શું કરવું શું ન કરવું એની અસમંજસની સ્થિતિમાં આવી ગયું હતું। પરંતુ જેમ જેમ બીજી લહેર ઓછી થતી ગઈ અને જેમ જેમ ઓછા થતા ગયા કેસ, એમ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે રાહતનો શ્વાસ લીધો। પરંતુ દરમિયાનમાં ત્રીજી લહેર આવી રહી છે એવી એક દહેશત ઊભી થઈ છે, અને સાથે સાથે WHO પણ એનાઉન્સ કરી દીધું છે કે વિશ્વમાં ત્રીજી લહેરે પગ પેસારો કરી દીધો છે, અને સમગ્ર વિશ્વના તમામ દેશોએ ચોકન્ના રહેવાની જરૂર છે એવી પણ વાત કરી છે। ત્યારે આપણા દેશમાં પણ કોરોનાની ત્રીજી લહેરની આહટ સંભળાઈ રહી છે। ગુજરાતની ના પડોશી રાજ્યો, રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય, એ રાજ્યોમાં જે પ્રકારે કેસીસ જોવા મળી રહ્યા છે, ત્રીજી લહેર એટલે કે ડેલ્ટા વેરિયન્ટ હોય, લેમ્બડા વેરિયન્ટ હોય અથવા તો કપ્પા વેરિયન્ટ, આ ત્રણ પ્રકારના વેરિયન્ટ અલગ અલગ રૂપમાં કોરોના વાયરસના અલગ અલગ રૂપ જોવા મળી શકે છે, અને એના કેસીસ જોવા મળી રહ્યા છે। ત્યારે આપની સાથે ચર્ચા કરવા માટે કન્સલ્ટન્ટ ઇન્ટેન્સિવિટી જે છે ડોક્ટર દિવ્યાંગ દલવાડી આપણી સાથે ઉપસ્થિત છે। ડોક્ટર દિવ્યાંગ, આપનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની મેડિકલી સ્પીકિંગમાં। ડોક્ટર સાહેબ, પહેલો સવાલ તમને કરીશ કે જે પ્રકારની ત્રીજી લહેરની શક્યતાઓ દેખાઈ રહી છે, ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે વિશ્વમાં, WHO પણ જાહેર કર્યું છે, તો આપણા રાજ્યમાં આ લહેરની શું અસર થશે અને કોના પર વધારે અસર થશે? જો પહેલા તો દરેક દર્શક મિત્રોને એક વસ્તુ, એક આ જે થેન્ક યુ પહેલા તો વિજિતભાઈ તમારો કે મને અહીંયા એક સરસ ઇન્વાઇટ કર્યા છે, અને એક જે તમે કીધું એ રીતે કે દરેક એક પાન્ડેમિક હોય છે, અત્યાર સુધીના જેટલા પાન્ડેમિક ગયા છે એ બધાની પણ હું વાત કરું તો એક પાન્ડેમિકનો વેવ હોય, તમે જોવા જાઓ તો કે જયારે દિવાળી ટાઈમ હતો ત્યારે એક 60 દિવસ 60 દિવસનો એક કાળ હતો કે જયારે થયું, તો સેમ થિંગ ત્રીજો લહેર આવશે જ। જયારે આપણે નથી કહેતા કે જેમ બાપ કરતા બેટો સવાયો હોય, એ જ રીતે તમે જોવા જાઓ તો વાયરસની સ્ટ્રેન ફર્સ્ટ વેવમાં, જેમ તમે પહેલા આગળ કીધું એ રીતે કે ફર્સ્ટ વેવમાં મોર્ટાલિટી રેટ ઓછો હતો કે જેમાં મૃત્યુના ઓછા હતા, પણ સેકન્ડ વેવ એવો આવ્યો કે જેમાં મૃત્યુ વધારે થતા હતા। તો જેમ એ જેમ વેવ આગળ તો જશે એમ વધારે ને વધારે મ્યુટન્ટ સ્ટ્રેન આયા કરશે। મ્યુટન્ટ સ્ટ્રેનના કારણે કેવું છે કે નવા નવા લક્ષણો હોવા, નવા નવા કોમ્પ્લિકેશન થવા એ જોવા મળશે, જેમ કે વ્હાઈટ ફંગસ, બ્લેક ફંગસ, એ બધી ફંગસ તમને ફર્સ્ટ વેવમાં જોવા ના મળી પણ સેકન્ડ વેવમાં એનું પ્રમાણ વધારે જોવા મળ્યું। એ જ રીતે જો ત્રીજો વેવ આવશે તો આ પ્રકારના નવા કોઈ કોમ્પ્લિકેશન અને નવી સ્ટ્રેન આવશે કે જેના કારણે દર્દીમાં નવા નવા લક્ષણો જોવા મળવા, વધારે જલ્દી, જેમ સેકન્ડ વેવમાં એવું હતું કે વાયરસની અસર ફાસ્ટ થતી હતી બોડી પર, એનો જે અંદર બોડી પર દેખાતો હતો કે પ્રમાણે કે ફેફસામાં ઓક્સિજનની રિક્વાયરમેન્ટ જે પહેલા વેવમાં 7-8 દિવસે ઓછી થતી હતી એ 3 દિવસે ઓછી થવા માંડી, તો એવી જ રીતે આ પણ વેરિયન્ટ એ રીતે આવી શકે છે। જેમ અગેન તમે વાત કરી કે બીજા બધી કન્ટ્રીમાં ઓલરેડી ડેલ્ટા વેરિયન્ટ આવી ગયો છે, નોટ નેસેસરી કે આપણે ત્યાં અહીંયા ડેલ્ટા વેરિયન્ટ જ આવે, કદાચ આપણા દેશમાં કે આપણા રાજ્યમાં મહિના બે મહિના પછી ડેલ્ટા કરતા કોઈ નવો વેરિયન્ટ આવે ને આપણે એને નવું નામ પણ આપવું પડે। સો અગેન આપણે પ્રિપેર રહેવાનું છે, આવવાની શક્યતા છે જેમ બીજી કન્ટ્રીમાં આવ્યું છે, અને આપણે એને આગળ કરતા જેમ કીધું એમ કે ભાઈ આગળ શું તકેદારી રાખીએ તો એ વધારે ના ફેલાય, અને જે લાસ્ટ વેવમાં જે ક્રાઇસિસ થયા છે એને આપણે પ્રિવેન્શન કરવાનું છે। બરાબર, તમને પૂછીશ કે પહેલી લહેર જે હતી, પહેલો જે કોરોના કાળ શરૂ થયો, કોવિડ 19,
વુહાનમાં દેખાયો, પછી ધીમે ધીમે સમગ્ર વિશ્વમાં ફેલાયો, ભારતમાં પણ આવ્યો. એ લહેરમાં જે એ વેરિયન્ટ હતો, એ વખતે જે વાયરસ હતો, એની જે અસર હતી એ બહુ સામાન્ય કહેવાય. અને સિનિયર સિટીઝન્સ અને ખાસ કરીને જે લોકો કોઈ રોગથી પીડિત હોય એ લોકોને અસર થતી હતી. બીજી લહેર જે ઘાતક સાબિત થઈ આપણા દેશ માટે, અને એમાં ઘણા બધા એમ યંગસ્ટર્સ જે નોકરિયાત વર્ગ હતા એ લોકોને વધારે અસર થઈ. પરંતુ આ ત્રીજી લહેર જે છે, ડેલ્ટા હોય કે પછી લેમ્ડા હોય કે પછી કપ્પા, આ ત્રણની ખાસિયત શું છે, આ કઈ રીતે અલગ તરી આવે છે બીજા આગળની જે બે લહેરના જે વાયરસ હતો, જે વેરિયન્ટ હતો અથવા જે રૂપ હતું, એનાથી આ ત્રણનું રૂપ કેવી રીતે અલગ તરી આવે છે? રૂપમાં જો મેં હમણાં જે પહેલા ડિસ્કસ કર્યું કે આ દરેક વસ્તુના એક આરએનએ, જેમ આપણા અંદર એમ કહેવાય એક આરએનએ, તો એક આરએનએ સ્ટ્રેન ચેન્જ થાય એ પ્રમાણે દરેકના નામ આપ્યા છે. કે આ જે એક્ઝામ્પલ છે કે એક ભાઈ છે એના નામ, તો એમાં એકાદું આરએનએ ચેન્જ થાય છે જેના કારણે સ્ટ્રેન ચેન્જ થાય છે. જેમ અત્યારે આપણે ડિસ્કસ કર્યું કે બધે ડેલ્ટા વેરિયન્ટ ચાલે છે, કાપા વેરિયન્ટ પણ ચાલી રહ્યા છે, તો એ દરેકમાં આરએનએ સ્ટ્રેન અલગ હોય. જેમ આપણે વાત કરીએ રીતે આ બધી સ્ટ્રેનમાં એક તો પહેલી વસ્તુ તો એનું ટ્રાન્સમિશન ફાસ્ટ છે. ટ્રાન્સમિશન એટલે જે એકબીજાને ફેલાવે છે એ ગતિ વધારે છે. જે પહેલા વેવમાં ઓછી હતી એનાથી વધુ સેકન્ડ વેવમાં થઈ, થર્ડ વેવમાં એવું થઈ શકે છે કે જેનું જે બેઝિકલી જે ટ્રાન્સમિશન છે એ ફાસ્ટ થઈ શકે છે. બીજી વસ્તુ, નવા નવા સિમ્પટમ્સ કે જે સિસ્ટમ્સ પહેલા ઇન્વોલ્વ નહોતી થઈ એ બધી સિસ્ટમ પણ ઇન્વોલ્વ થઈ શકે છે. જેમ કે આંખોનું ઝાંખાપણું થવું, મગજ પર અસર થવી, વધારે ગળામાં વધારે જલ્દી ઓક્સિજનનું લેવલ ઓછું થવું, ન્યુમોનિયા વધારે પ્રમાણમાં જલ્દું થવું, પેટ પર અસર થવી, તો આ બધા વેરિયન્ટમાં આ બધી અસર પણ થઈ શકે છે. એટલા માટે જ કહેવાનો મતલબ એવો છે કે આ વેરિયન્ટ માટે જે પહેલા વેવ અને સેકન્ડ વેવ હશે એના કરતા અલગ હશે. એ કેમ કે મેં કીધું એ રીતે કે કન્ટિન્યુઅસલી વાયરસ હોય એ મ્યુટન્ટ થતું હોય, એમાંથી એકમાંથી બીજી જાતિમાં રૂપાંતર, એનું અને એ લોકોની લાઈફ સાયકલ શોર્ટ હોય છે, એટલે એ લોકોના વેરિયન્ટ કન્ટિન્યુઅસલી ચેન્જ થયા કરશે. તો આ જે વેરિયન્ટ છે એમાં તમારું ટ્રાન્સમિશન પણ ફાસ્ટ જોવા મળશે, એના સિમ્પટમ્સ પણ થોડા વધારે સિવિયરિટીમાં જોવા મળશે, અને પહેલા બે વેવના વેરિયન્ટ કરતા અલગ સિમ્પટમ્સ અને અલગ સિસ્ટમને અનુકૂળ હશે. આવે ચોક્કસ દેવભાઈ, જે રીતે અન્ય વાયરસ આપણા દેશમાં કે વિશ્વમાં જે અન્ય વાયરસ જોવા મળ્યા છે, એ પછી મેલેરિયાના હોય, ડેન્ગ્યુના હોય, ચિકનગુનિયા હોય, વોટએવર, એ વાયરસ થોડા સમય માટે જીવિત રહે છે અને પછી એ નાશ પામી જાય છે. પરંતુ આ વાયરસ જે છે કોરોનાનો, એ નાશ પામતો નથી અને એના નવા નવા સ્વરૂપ આવતા જાય છે અને એ વધારે ને વધારે ઘાતક થતો જાય છે. તો આને રોકવા માટે રિસર્ચ થયા છે ખરા અત્યાર સુધીમાં? જો અગેન જે બેઝિકલી ઇન્ડિયન બુક ઓફ વાયરોલોજી કહે છે, તમે અત્યાર સુધીના જેટલા વાયરલ્સના પેન્ડેમિક જોશો ને, તો એ 2-3 વર્ષ સુધી ચાલ્યા જ છે. અને ઇટ ઇઝ લાઈક અ વેવ. તમે ફર્સ્ટ વેવ જોશો ને, એ પણ 60 દિવસનો જ હતો. ઇફ યુ ઓલ નો, 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી જે વેવ ચાલ્યો 60 ડેઝનો, સેમ વસ્તુ તમે અહીંયા ઓબ્ઝર્વ કરજો કે 1 એપ્રિલથી 31 મે 2021, ઇટ્સ અ સેકન્ડ વેવ ટાઈમ. સો અગેન એ 60 ડેઝની સાયકલ છે. એમાં પણ તમે ગ્રાફ જોશો ને આપણો, એ ગ્રાફ પણ એક પ્લેટુ ફેઝ આવશે અને પ્લેટુ ફેઝથી સડન ડિક્લાઇન ફેઝ આવે છે. તો ઇટ્સ અ બાયોલોજી ઓફ વાયરસ કે એના 60 દિવસ સુધી એ એના પીક પીરિયડમાં હોય જ્યારે એનું ટ્રાન્સમિશન ફાસ્ટ આવશે. તો આ એક વાયરલ બાયોલોજી છે જેને કોઈ જ પ્રિવેન્ટ નથી કરી શકતું. જો પ્રિવેન્ટ કરી શક્યા હોત તો આજે બ્રિટન જેવા, યુએસ જેવા દેશો આ થર્ડ વેવને રોકી શક્યા હોત. આજે પણ જોવા જાઓ તો આજનો ડેટા બ્રિટનનો લાસ્ટ 2 ડેઝમાં 54,000 કેસીસ પોઝિટિવ છે, 48,000 પર ડે કેસીસ પોઝિટિવ છે. તો પ્રિવેન્શન તો થાય એવું જ નથી. અગેન કહું છું, થર્ડ વેવ ઇટ્સ અ બાયોલોજી ઓફ વાયરસ. પણ હા, આપણે વેક્સિનેશન થ્રુ આની સિવિયરિટી ઓછી કરી શકીશું. જેમ તમે જે કીધું ને, એ જ વર્ડ હું અત્યારે યાદ કરું છું કે ફર્સ્ટ વેવમાં ઓલ્ડ એજને થયું, સેકન્ડ વેવમાં યંગને થયું. અગેન એવું કહું, એવું કહી શકીશ કે ફર્સ્ટ વેવમાં ઘણા બધા બાકી હતા કોરોના થવામાં, કે એમનામાં એન્ટીબોડી નહોતા બને. સેકન્ડ વેવમાં એવું થયું કે સ્ટ્રેન તો ખરાબ આવી જ, પણ શું થયું કે તમે એ ટાઈમે ડોક્ટર્સ અને એલ્ડરમાં તમે વેક્સિનેશન સ્ટાર્ટ કરી દીધું હતું. હું મારા પોતાના કેસીસ બી કહીશ
કે જે લોકોએ વેક્સિનેશન લીધું હતું, જેમ કે અમે ડોક્ટર્સ હોય જેને 2 થી 5 હજાર કેસીસ ટ્રીટ કર્યા છે, અમે બધા અમારા બધાનું વેક્સિન બીજા વેવ આવવાના પહેલા પતી ગયું હતું. એટલા માટે તમે જો જો ફર્સ્ટ વેવની કમ્પેરિઝનમાં સેકન્ડ વેવમાં ડોક્ટરને મૃત્યુ ખૂબ જ ઓછા થયા છે. સેમ થિંગ તમે જેમ બોલ્યા એમ કે વૃદ્ધ લોકોના, તો એ લોકોની પણ મોર્ટાલિટી ઓછી થઈ છે, કારણ કે થોડા ઘણાના વેક્સિનેશન થઈ ગયા હતા. તો અગેન એડલ્ટ લોકોમાં આ વખત એટલા માટે થયું, એક તો વેક્સિનેશનની ઘણા બધા લેટ તકેદારી અને ખરાબ સ્ટ્રેન આવ્યો હતો, એટલા માટે સેકન્ડની સિવિયરિટી વધારે હતી. અગેન થર્ડ વેવમાં પણ તમે જોવા જાઓ એ રીતે, આઈધર જે લોકોએ વેક્સિનેશન નથી કર્યું, આઈધર 12 થી 18 વર્ષની એજ એ વધારે ટાર્ગેટ હોઈ શકે છે, અને જે લોકોએ અત્યાર સુધી વેક્સિનેશન નથી કર્યું એ લોકો આ વેવમાં વધારે સપડાવાની શક્યતા છે. હું શ્યોર નથી કહેતો, પણ મારું નોલેજ એવું કહી રહ્યો છે કે વેક્સિનેશન 100% હેલ્પ કરવાનું છે, પણ જે લોકો વેક્સિનેશન પ્રોપર નહીં કરે, પ્લસ 12 થી 18 વર્ષની એજ, અને જે લોકોએ વેક્સિનેશન નથી કર્યું એ આ વેવમાં ટાર્ગેટ હોઈ શકે. બરાબર. 16 જાન્યુઆરી 2021 થી આપણા દેશમાં વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ થઈ. શરૂઆતના તબક્કામાં 28 ડેઝનો ગાળો રાખવામાં આવ્યો. એ નોર્મલી એટલો ગાળો રાખવાની WHO કે જે કોઈ ICMR છે એ લોકોએ ગાઈડલાઈન આપેલી હતી, પરંતુ પછી 46 ડેઝ કર્યો, પછી વધારીને અત્યારે 84 ડેઝ કર્યો. તો આ જે વેક્સિનેશનનો જે પહેલો ડોઝ અને સેકન્ડ ડોઝ વચ્ચે આટલો લાંબો ગાળો કરવો, એ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા જેવું નથી લાગતું આપણે? કારણ કે પહેલા 28 દિવસ, એટલે શરૂઆતના તબક્કામાં કોરોના વોરિયર્સ, હેલ્થ કેર ના જે વોરિયર્સ હતા એ બધાને 28 દિવસમાં થઈ ગયું, અથવા તો એ ગાળામાં જે લોકોએ લીધું એ લોકોને થઈ ગયું. બીજી લહેર આવે એ પહેલા જે લોકોને, પછી તે ટાઈમ પીરિયડ ચેન્જ કર્યો કેન્દ્ર સરકારે, અને જે પ્રકારે 46 ડેઝ કે 48 ડેઝ કર્યા, પછી 84 ડેઝ કર્યા. તો આ દરમિયાનમાં જે બીજી લહેર આવી એમાં 84 ડેઝ થઈ ગયા હતા, અને એને કારણે ફર્સ્ટ ડોઝ લીધો હોય અને સેકન્ડ ડોઝ બાકી હોય એવા લોકોને પણ ઇન્ફેક્શન થયું અને એ લોકો પણ કોરોનાગ્રસ્ત થયા. તો WHO ક્યાંય એવી ગાઈડલાઈન નથી આપી કે ICMR પણ ગાઈડલાઈન નથી આપી કે આટલો ગાળો રાખવો, તો આને માટે કોણ જવાબદાર? જવાબદાર તો ના કહી શકો, પણ અગેન જો તમે જોવા જાઓ કે વેક્સિનેશન જેટલા આવ્યા છે બેઝિકલી બધાને ફેઝ 3 પત્યોને તરત જ ઇમરજન્સી યુઝ માટે જ બધાને પરમિશન આપી હતી. જેમ જોવા જાઓ તો કોવિશિલ્ડ, કોવેક્સિન કે જેને થર્ડ બેઝિકલી ફેઝ 3 સ્ટડી પતી પછી બધાને ઇમરજન્સી યુઝ માટેની પરમિશન આપી હોય. કોઈ પણ દવા હોય, કોઈ પણ નવી વેક્સિન હોય, તો એના એક ટ્રાયલ ચાલી રહ્યા હોય કે ભાઈ ફર્સ્ટ એની ફેઝ સ્ટડી હોય, સેકન્ડ ફેઝ સ્ટડી હોય અને થર્ડ ફેઝ સ્ટડી હોય. તો જેટલા વેક્સિનના રિઝલ્ટ હોય એ લોકો એસેસ કર્યા હોય કે આજે 1 દિવસે આપ્યું અને 29 દિવસે આપ્યા, એ વેક્સિન પછી એ દર્દીમાં એન્ટીબોડી કેટલા બન્યા છે. તો શરૂઆતના તબક્કામાં જયારે આપણે આ બધું જોયું, આપણી પાસે તો વેક્સિન પણ નહોતી બની. એ પહેલા US અને બ્રિટન જેવા કેસીસ કે જ્યાં વધારે કેસીસ હતા ને ત્યાં એ લોકોએ ફાઈઝરની મોડર્ના વેક્સિન એ લોકોએ ત્યાં બનાવી હતી, ત્યારે એવું લોકો ઇનિશિયલી હતું. પણ દરેક વખતે એમના ટ્રાયલમાં 28 દિવસ પછી જે લોકોએ વેક્સિન લીધી એનો ટ્રાયલ કર્યો, એના પછી 35-40 એક દર્દીએ 28 દિવસે લીધો બીજો ડોઝ, બીજા દર્દીઓએ 35-40 દિવસે ડોઝ લીધો, બીજો ડોઝની વાત છે, પહેલા ડોઝ પછી. તો ત્યારે એન્ટીબોડીનું લેવલ જેને 35-40 દિવસે લીધી હતી વેક્સિન બીજો ડોઝ, એમાં એ લોકોને વધારે મળ્યું એન્ટીબોડીનું લેવલ. એટલે આ કેવું છે કે એક સ્ટડી હતી અને સ્ટડી પ્રમાણે એ લોકોએ આગળ કર્યું છે. પહેલા એવું લાગ્યું કે 28મા દિવસે જ એન્ટીબોડી બની જાય અને બીજો ડોઝ મિસ ના થઈ જાય, ધ્યાન રાખવું. જેમ એ લોકોએ સ્ટડી કરી કે થોડું લેટ આપીએ, 35મા દિવસે આપીએ, 40મા દિવસે આપીએ, તો પછી એન્ટીબોડીનું લેવલ વધારે વધ્યું. અને આ બધાની વચ્ચે બી એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહું અભિજીતભાઈ, કે મારો પોતાનો એક ઓપિનિયન આપી રહ્યો છું, પર્સનલ ઓપિનિયન કહી શકીશ જેને, કે જે લોકોને પ્રીવિયસ કોવિડ થઈ ગયો હતો ફર્સ્ટ વેવમાં, અને એ લોકોએ જ્યારે વેક્સિનનો ટર્ન આવ્યો છે ત્યારે ફર્સ્ટ ડોઝ લીધો છે, તો એ લોકોમાં ફર્સ્ટ ડોઝ પછી પણ એન્ટીબોડીનું લેવલ ખૂબ જ સારું આવ્યું હતું. પણ જેને એક પણ વાર કોરોના નથી થયો એ લોકોએ ફર્સ્ટ ડોઝ એ લીધો છે, સેકન્ડ ડોઝ એ લોકોએ ભલે 28મા દિવસે લીધો, 35મા દિવસે લીધો, 40મા દિવસે લીધો કે 84 ડેઝ પછી લીધો,
એ લોકોના એન્ટીબોડી લેવલ એટલા બધા નથી વધ્યા. તો અગેન તમારા બોડીમાં જે પહેલા કોરોના થયેલો છે એના ટી સેલ, જે અમારી ભાષામાં મેમરી સેલ કહેવાય, એ પણ વધારે એક્ટિવ હોય છે. એટલા માટે કહી રહ્યો છું આ બધી ચર્ચા કે એવું નથી કોઈ જવાબદાર છે, પણ આ અગેન એ અગેન કમ્પ્લીટલી ટ્રાયલ થઈ રહ્યા છે. ટ્રાયલ પ્રમાણે જ ધીરે ધીરે ગાઈડલાઇન્સ બની રહી છે. અને અગેન આજે જોવા જાઓ તો બધી કન્ટ્રીની જે કમ્પેર કરીએ છીએ આપણે, સરખામણી કરીએ છીએ, એની કમ્પેરિઝનમાં ઇન્ડિયાની વસ્તી કેટલી છે તમારી પાસે? 130 થી 150 કરોડ, એડલ્ટ ગણવા જાઓ તો 90 કરોડ જેવું છે. તો આજે વેક્સિનેશન આજે બની છે પણ વેક્સિન બી એટલી બધી નંબર્સમાં નથી. તો આમે બંને રીતે આપણને હેલ્પફુલ થઈ શકશે. એટલે વધારે સમય કરવામાં કોઈને નુકસાન તો નથી થયું, પણ અગેન એવું છે કે ગાઈડલાઇન્સ ડે બાય ડે ચેન્જ થતી ગઈ. પણ અગેન 84 ડેઝ પછીનો પણ જે ટ્રાયલ કર્યો છે એમાં 2 ડોઝ પછી દર્દીના સારા એવા એન્ટીબોડીઝ વધ્યા છે અને એ વધારે ઇફેક્ટિવ છે, એટલા માટે એ લોકોએ ગાઈડલાઇન્સમાં 84 ડેઝ કર્યા છે. ચોક્કસ દિયાભાઈ, એક સવાલ એવો પણ થાય છે કે અત્યારે જે આપણા દેશની સ્વદેશી જે વેક્સિન છે 2 ડોઝ માટેની વાત છે, બીજી લહેર આવવાની છે, એ બીજી લહેર કરતા પણ વધારે ઘાતક થાય એવી શક્યતાઓ નકારી શકાય નહીં, શબ્દ મારો ડેફિનેટલી. ત્યારે આપણા દેશના સાયન્ટિસ્ટ કે એક્સપર્ટ જે છે એ લોકોએ એવું પણ કહ્યું છે કે 2 ડોઝથી કામ નહીં ચાલે, 3રો ડોઝ લેવો જરૂરી પડશે, કારણ કે જે પ્રકારનો વેરિયન્ટ આવી રહ્યા છે એ કેવા છે, એ વધારે ઘાતક છે અને એને માટે, એનાથી બચવા માટે, એનાથી સુરક્ષા માટે આપણે 3રો ડોઝ લેવો જરૂરી બનશે. તો આવું શક્ય બની શકે ખરું? જો અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તો પહેલી વસ્તુ તમે સમજો 3રો ડોઝ તો બહુ દૂરની વાત છે. હજુ એવા બધા 40-50% ઇન્ડિયાની વસ્તી છે કે જેને હજુ ફર્સ્ટ ડોઝ નથી લીધો. પહેલી વસ્તુ, હજુ કદાચ એવું માનું છું કે 70-80% લોકોએ સેકન્ડ ડોઝ નથી લીધો. જોવા જાઓ તો તમે જેમ કીધું એમ કે 16 જાન્યુઆરી 2021 આપણે વેક્સિનેશન પ્રોસેસ સ્ટાર્ટ કરી ત્યારે એ લોકોએ પહેલા શું કર્યું કે ફ્રન્ટલાઈન વોરિયર્સ કે જે અમારા જેવા ડોક્ટર્સ, પછી ધીરે ધીરે શું કર્યું કે સિનિયર સિટીઝન્સ કે 45 વર્ષની ઉપર એવા દર્દીઓ કે જેને હૃદય રોગ જેવી બીમારી હોય, કેન્સર જેવી બીમારી હોય કે કિડનીની બીમારી હોય. એટલે પહેલી વસ્તુ તો 3રા ડોઝની જરૂર પડશે કે ના પડશે એ સમય જ કહેશે. પણ અત્યાર સુધીના જેમ કે અમારા જેવા વોરિયર્સ છે જેમને 16 જાન્યુઆરી કે જાન્યુઆરીના એન્ડમાં કે ફેબ્રુઆરીમાં ફર્સ્ટ ડોઝ લીધો છે, એ બધાના એન્ટીબોડીઝ હજુ સુધી જળવાઈ રહ્યા છે. ડેફિનેટલી તમે જેમ કીધું એમ કે 3રો ડોઝ, 3રો વેરિયન્ટ જે આવશે 3રા વેવમાં એ ડેફિનેટલી અલગ જ હશે. પહેલી વસ્તુ તો વેક્સિનેશન લેશો એટલે તમારી ઇમ્યુનિટી તો બુસ્ટ થશે, પણ હજુ પણ કોઈને ખબર નથી કે ઇન્ડિયામાં કયો વેરિયન્ટ હિટ કરશે. પહેલા તો એ જ આપણને ખબર નથી કે ઇન્ડિયામાં કયો વેરિયન્ટ હિટ કરશે. અત્યારે બધા ડેલ્ટા અને ડેલ્ટા પ્લસની વાત કરી રહ્યા છે, પણ હું તમને હજુ પણ શ્યોર કહું છું કે 2 મહિના પછી હજુ કંઈક અલગ પિક્ચર હશે. જો આપણે આ બધી તકેદારી નહીં રાખીએ, અગેન જે પ્રમાણે અત્યારે લોકોનું ટ્રાવેલિંગ થઈ રહ્યું છે, ભીડભાડ વાળા એરિયામાં થઈ રહ્યું છે, મેરેજીસ અગેન બધા કોમ્પ્લેક્સિસ ખુલી રહ્યા છે, માસ્ક હજુ નથી થતા, પબ્લિક ગેધરિંગ વધી રહ્યા છે, અગેન એટલું સોશિયલ ડિસ્ટન્સિંગ નથી જળવાતું, તો ત્યારે આ વેવ વધારે ઘાતકી થઈ શકે છે. પણ મને એવું લાગે છે કે 3રો ડોઝ કદાચ લેવાનો આવે તો પણ તમારા ફર્સ્ટ ડોઝ પછીના 11 મહિના પછી આવશે. અને એ લેવો કે ના લેવો એ આગળનો સમય કે જે સ્ટડી કરીશું, અને 2 ડોઝના 10 મહિના કે 8 મહિના પછી દરેકનું એન્ટીબોડી લેવલ કેવું થાય પછી એ નક્કી કરી શકીએ કે આપણે બુસ્ટર ડોઝ કયા સમયે લેવો. બરાબર. ત્રીજી લહેર જે છે દિવ્યાભાઈ, ત્રીજી લહેરમાં બાળકોને અસર થાય એવી શક્યતાઓ છે, વધારે અસર બાળકોને થશે. બાળકોને અસર ના થાય એને માટે શું તકેદારી રાખવી જોઈએ માતા મા બાપે અથવા તો વાલીઓએ, કે જેથી એમના બાળકને બચાવી શકાય? કારણ કે 18 વર્ષથી નીચેની ઉંમરના માટે આપણે વેક્સિન હજી આવી નથી, હજી ટ્રાયલ ચાલુ છે, એ સપ્ટેમ્બર એન્ડ સુધીમાં આવવાની શક્યતા છે. ને આપણે ગુજરાતની જે કંપની છે ઝાયડસ કેડિલા હેલ્થ કેર, એની ઝાયકોવ ડી આવવાની શક્યતાઓ છે, એ ટ્રાયલ બેઝમાં છે અને સપ્ટેમ્બરમાં એને ઇમરજન્સી યુઝ માટેની પરવાનગી મળેવી શક્યતા છે. તો આ સંજોગોમાં ઓગસ્ટમાં આવવાની દહેશત છે ત્રીજી લહેરની, તો ઓગસ્ટ એન્ડ સુધીમાં આ લહેર હિટ થાય તો આ સંજોગોમાં બાળકોને કેવી રીતે બચાવવા, કારણ કે એ લોકો એક પણ વેક્સિન લીધી નથી? ડેફિનેટલી
તમે જેમ કીધું એમ કે શક્યતા છે, હજુ મને પણ ખબર નથી કે બાળકોને અસર થશે કે નહીં થાય, પહેલી વસ્તુ. બીજી વસ્તુ એ છે કે મેં જેમ કીધું એમ કે જે કોરોના વાયરસ બોડીમાં જાય છે એની ઇફેક્ટ ટાઈપ ટુ ન્યુમોસાઇટ્સ કહેવાય, જે લંગ્સમાં આવેલા છે, જે બાળકોમાં યુઝ્યુઅલી નથી હોતા, એટલે એનું રેપ્લિકેશન એટલું બધું ફાસ્ટ નહીં થાય બોડીમાં. નાના બાળકોની વાત કરું છું. સેકન્ડ જે ટાર્ગેટ તમે કીધો એ 12 થી 18 વર્ષનું, તો એના માટે કદાચ આપણે વેક્સિનેશન હેલ્પફુલ થશે. હવે જે તમે વાત કરીએ કે શું તકેદારી રાખવી જોઈએ મા બાપે, તો અગેન મા બાપે એ જ તકેદારી રાખવી જોઈએ. 3 વસ્તુ બહુ જ ખૂબ જ જરૂરી છે, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને કન્ટિન્યુઅસલી હેન્ડ સેનિટાઇઝેશન, અને હેન્ડ સેનિટાઇઝેશન ફોર 20 સેકન્ડ્સ. અગેન સેકન્ડ થિંગ, દરેક બાળક માટે પૂરતી ઊંઘ, સારું હેલ્ધી ઘરનું ખવડાવું, અને સેકન્ડ વસ્તુ, આજે અત્યારે સ્કૂલ્સ કેપેસિટી ને બધી ચાલી રહી છે, હું એવું કહું છું કે 50% ક્ષમતા સાથે સ્કૂલો ખુલે એ વધારે સારું છે. મોર દેન 50%ની ક્ષમતા એ આપણા કન્ટ્રી માટે વધારે સારું નથી. સો અગેન 3 વસ્તુઓ જે મેઇન છે એ તો ધ્યાન રાખવાનું છે, એની સાથે દરેક મા બાપે પણ જે આ 3 વસ્તુનું ધ્યાન રાખવાનું છે, હેલ્ધી ફૂડ, બાળક પૂરતી ઊંઘ લે છે એનું ધ્યાન રાખવાનું છે, અને આ રીતે ભીડભાડ વાળા એરિયામાં જતું રોકવાનું છે. તો આ બધી વસ્તુઓ કરીશું તો બાળકોમાં અસર જલ્દી જોવા નહીં મળે. બરાબર. પણ દેવભાઈ, ઘણા રાજ્યોએ ઓફલાઈન શિક્ષણ હજી શરૂ કર્યું નથી. દિલ્હીની વાત કરું તો હું દિલ્હીમાં છું. દિલ્હી સરકારે જાહેરાત કરી દીધી કે જ્યાં સુધી નોર્મલસી નહીં આવે, જ્યાં સુધી સંતોષકારક વેક્સિનેશનની પ્રક્રિયા પૂરી નહીં થઈ હોય, લોકોએ વેક્સિન નહીં લીધું હોય, ત્યાં સુધી શાળાઓ શરૂ કરવાનો કોઈ ઈરાદો નથી કે વિચાર નથી. આપણી રાજ્ય સરકારે શાળાઓ શરૂ કરવાની વિચારણા કરીને શરૂ પણ કરી ગયા ગુરુવારથી. ઇનફેક્ટ 12માંથી લઈને PG સુધીના ક્લાસીસ 50% કેપેસિટી, પરંતુ હવે 9માંથી 11માં ધોરણના ક્લાસીસ શરૂ કરવા માટેની માંગણી ચાલી રહી છે. આ સંજોગોમાં ત્રીજી લહેર આવવાની છે, કારણ કે બીજી લહેર પહેલા પણ આ રીતે ઓફલાઈન શિક્ષણ શરૂ કર્યું હતું. આપણી રાજ્ય સરકારે જ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની પરવાનગી આપી, અને મહિનો પણ હજી નતું ચાલુ થયું ઓફલાઈન શિક્ષણ, અને એકદમ જ બીજી લહેર આવી અને તાત્કાલિક અસરથી બધું બંધ કરવું પડ્યું, લોકડાઉન કરવું પડ્યું. તો આ પરિસ્થિતિમાં બાળકોને બહાર નીકળે અને સ્કૂલે જાય, કોલેજમાં જાય, બાળક છે 1.5 વર્ષથી બંધિયાર હાલતમાં રહ્યું છે, કોરોના કાળમાં ઓનલાઈન શિક્ષણ લીધું છે અને બહાર રમવા નથી જઈ શકતો, મિત્રોને મળી નથી શકતો, પરંતુ સ્કૂલે જવા મળે એટલે મા બાપને આગ્રહ કરે, એટલે મા બાપ સંમતિ પત્ર આપી દે કે જા બેટા, બહાર ગયા પછી ત્યાં સ્કૂલમાં સ્કૂલ મેનેજમેન્ટ પણ કેટલી કાળજી રાખશે. તો આ સંજોગોમાં ઉતાવળા નિર્ણય લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરવા સમાન નથી. અગેન મેં તમને કીધું એવું છે કે જે તમે કીધું કે પહેલા વેવ પછી પણ કર્યું હતું, પણ ત્યારે પણ તમને વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ પાંખી જોવા મળી હતી. ત્યારે પણ 30 થી 40% જ વિદ્યાર્થીઓ આવ્યા હતા. ડેફિનેટલી જે મેં કીધું એ જ કે મારી આગલી ટોપિકમાં આપણે વાત કરીએ રીતે કે 50% થી ઓછા ક્ષમતાથી જ ચાલુ કરવા જોઈએ. અને અગેન જે નાના બાળકોની તમે વાત કરી રહ્યા છે કે જેને સોશિયલ ડિસ્ટન્સિંગ શું છે, માસ્ક વેર કરવું એ કેટલું ક્રુશિયલ છે, કે આજે હેન્ડ સેનિટાઇઝ કઈ રીતે કરવા છે, કે જે બાલ મંદિરથી ધોરણ 5 જે કહી શકીએ એ વર્ગ છે, એ લોકોને તો પહેલા સોશિયલ ડિસ્ટન્સિંગ અને સમજાવવું જ ખૂબ જ અઘરું છે. તો એવા લોકો માટે તો હું ના જ પાડું છું કે પ્રાથમિક શિક્ષણ લોકો માટે સ્કૂલો ના ચાલુ કરીએ, એ વધારે જ હિતાવહ છે. અને અત્યારે લોકો ઓનલાઈન શિક્ષણ પૂરતું જ લઈ રહ્યા છે, પણ હા, જે લોકોનું કારકિર્દી 10 પછી 11 પછી કે 12 પછી છે, એ લોકોની એમની જિંદગી માટેના ક્રુશિયલ વર્ષો છે કે જેમાં આપણે 50% થી ઓછા ક્ષમતા સાથે ક્લાસ ચાલુ કરીએ, એ વિદ્યાર્થીઓના હિતમાં છે. પણ હું પર્સનલી મારો ઓપિનિયન કોઈ કહે તો હું પ્રાથમિક શિક્ષણ બાલ મંદિરથી કે 1 થી 7 ધોરણ સુધીના લોકો માટે હમણાં ઓફલાઈન શિક્ષણ જરૂરી મને નથી લાગતું. એ એક રિસ્કી છે અને હું એના હિતમાં નથી માનતો કે આ એક હિતમાં હોઈ શકે. બરાબર. છેલ્લો સવાલ, તમે 3 વસ્તુને કીધું, SMS, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનિટાઇઝ, પરંતુ હવે SMSV થઈ ગયું છે, વેક્સિન.
આપ શું સંદેશો આપવા માંગશો દર્શકોને કે જેથી તે કોરોનાથી બચી શકે, એના પરિવારને બચાવી શકે અને આપણા સમાજને અને રાજ્યને દેશને બચાવી શકે? મારો એક ખૂબ ખૂબ સારો સંદેશ છે. પહેલો તો એક સ્લોગન છે, વેક્સિન ઇઝ અ વિક્ટરી. સો વેક્સિન એક વિક્ટરી છે. વેક્સિનેશન ઇઝ મસ્ટ ફોર પ્રિવેન્શન. એવું નથી કહેતું કે વેક્સિન લેશો તો તમને કોરોના નહીં થાય, પણ વેક્સિન લેશો અને કોરોના થશે તો એ સિમ્પટમ્સની સિવિયરિટી એટલી બધી નહીં થાય. સો વેક્સિન જેટલા લોકોએ હજુ સુધી નથી લીધી, બહુ જ જલ્દી પોતાનો ફર્સ્ટ ડોઝ ફિનિશ કરે, જેનો સેકન્ડ ડોઝનો ટાઈમ આવી ગયો છે એ પણ પૂરતો લે, અને રાજ્ય સરકાર પણ જે તમે કીધું એમ કે જલ્દી 12 થી 18 વર્ષના લોકોને વેક્સિન આપી શકે એવા ટ્રાયલ કરીને ઝાયડસને જલ્દી પરમિશન આપે અને જલ્દી બધાનું વેક્સિનેશન ફટાફટ થઈ જાય અને દેશને આ થર્ડ વેવ હિટ પહેલા લોકોની સિવિયરિટી કે કોરોનાની સિવિયરિટી એટલી બધી ના થાય કે જે ફર્સ્ટ વેવમાં અને સેકન્ડ વેવમાં ના થાય. એના માટે વેક્સિનેશન ઇઝ અ મસ્ટ, વેક્સિનેશન ઇઝ અ વિક્ટરી ફોર ઇન્ડિયા. ડોક્ટર જે રીતે ડોક્ટર દિવ્યાંગે કહ્યું કે વેક્સિન મહત્વનું છે, વેક્સિન લેવી હિતાવહ છે, એને કારણે જ આપણે જીતી શકીશું, તો આપ સૌને આઈટીવી નેટવર્ક અને ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત ફરી એક વખત અપીલ કરે છે કે આ કોરોના કાળ ચાલી રહ્યો છે, તેનાથી બચવા માટે, આપણા પોતાની જાતને બચાવવા માટે આપણે SMSV નો ઉપયોગ કરીએ, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનિટાઇઝેશન અને વેક્સિન, આ ચાર વસ્તુનો કમ્પલસરી આપણે ઉપયોગ કરીએ. જો વેક્સિન ના લીધી હોય તો વેક્સિન લેવાની અપીલ કરીએ છીએ અને અમે આપ સૌના સ્વાસ્થ્ય સારા રહે, આપનો પરિવાર સ્વસ્થ રહે એવી પણ શુભકામનાઓ પાઠવીએ છીએ. ડોક્ટર દિવ્યાંગ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને મેડિકલ સ્પીકિંગમાં ભાગ લીધે બદલ. થેન્ક યુ અભિજીતભાઈ, અને મને ફરીથી ને ફરીથી આ રીતે ઇન્વાઇટ કરતા રહેજો અને આપણે ફરીથી આવી સરસ કોરોના અને કોરોના સિવાયની પણ વાતો કરીશું. ધન્યવાદ મને ફરીથી ઇન્વિટેશન આપવા માટે. આ હતી અમારી વિશેષ રજૂઆત મેડિકલી સ્પીકિંગ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન.